આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં કર્મચારીઓને પડી છે પેટ્રોલ પંપના કર્મચારીઓના ખિસ્સા કપાયા એમ પટેલ એન્ડ કંપની પેટ્રોલ પંપનો આ બનાવ છે અજાણ્યો શખ્સ પચાસ હજાર ની ચોરી કરી ફરાર થયો ચોરીની ઘટના કેમેરામાં કેદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે તો સીસીટીવી પણ સામે આવ્યા છે અજાણ્યો શખ્સ પચાસ હજારની ચોરી કરી ફરાર થયો છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી એમ પટેલ એન્ડ કંપની પેટ્રોલ પંપ પરનો બનાવ છે કે જ્યાં કર્મચારીઓને મીઠી ઊંઘ ભારે પડી છે કર્મચારીઓના ખિસ્સા કપાયા છે પેટ્રોલ પંપના સીસીટીવી પણ સામે આવ્યા દાદરાનગર હવેલીના સેલવાસ નરોલી રોડ પર એક યુવકે પુલ પરથી દમણગંગા નદીમાં ઝંપલાવ્યું છે દમણગંગા નદીનો આ પુલ જાણે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે અનેક વખત લોકો આ પુલ પરથી જંપલાવી અને મોતને વહાલુ કરતા હોય છે આવી અનેક ઘટના અગાઉ પણ પ્રકાશમાં આવી ચૂકી છે આ યુવકે ફોન પર વાત કરતા કરતા અચાનક જ નદીમાં જંપલાવ્યો હતો મોતને છલાંગ લગાવતા યુવકને જોઈ અને ફરજ પરના ટ્રાફિક જવાને પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ પુલની નીચેથી મળી આવ્યો છેલ્લા એક અઠવાડિયામાં બીજા યુવકે અહીંથી નદીમાં જંપલાવ્યું છે સગા મામાએ અપહરણ કરેલી ભાણી નો છુટકારો આણંદના ઉમરેઠમાં કલિયુગના મામાની કરતુત સામે આવી છે મામાએ જ ભાણીનું અપહરણ કરી અને ખંડણી માંગી મોબાઈલ લોકેશનને આધારે પોલીસે આરોપીને દબોચી લીધો શોધખોળ બાદ અપથ્ય બાળકી પરિવારને સોંપાઈ અઢી વર્ષની બાળકી કપડવંશ થી દાદાના ઘરે આવી હતી દર્શન કરાવવા લઈ જવાનું કહી અને મામાએ ભાણીનું અપહરણ કર્યું હતું અપહરણ કરી બાળકીના પરિવાર પાસેથી પાસઠ હજારની ખંડણી માંગી ટ્રાન્સફર પણ કર્યા રૂપિયા આપ્યા બાદ પણ બાળકીની ભાળ ન મળતા પોલીસને જાણ કરાઈ હતી ઉમરેટ પોલીસે શોધ બાદ મામા સાગર કાચરિયાને દબોચી લીધો છે અને બાળકીને સહી સલામત પરિવારને સોંપાઈ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી સાથી અનેક્ષી નામની સ્કીમના ચાર બિલ્ડરોની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે એક જ ગ્રુપના ચાર બિલ્ડરોએ અનોખી જ મોડલ્સ ઓપરેન્ડીથી રૂપિયા છેતાલીસ લાખની છતરપિંડી આચરી છે આરોપી બિલ્ડર્સ જે દુકાન વાસ્તવમાં અવાસ્તવમાં તે દુકાન ના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને હતા પોલીસ હવે તપાસ કરી રહી છે કે અગાઉ પણ આ જ રીતે અન્ય કોઈ મકાન દુકાન ખરીદનારાઓ સાથે આ બિલ્ડરોએ છેતરપિંડી કરી છે કે કેમ અને તે ધ્યાને આવે તો આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી શકે જેથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી શકાય ત્યારે તે દુકાનોની જગ્યાએ ફ્લેટ હતા અને એ ફ્લેટ પણ અન્ય માણસોને વેચાણ કરી દીધેલા હતા અને આ કામના ફરિયાદીને જે દુકાનો બતાવવામાં આવેલી એ જી ને એફમાંથી એ પણ દુકાનો અન્યને વેચાણ કરી દીધેલી હતી ઉસ માં સંતા હતા ગીર સોમનાથ એલસીબી શંકાસ્પદ હિલચાલ ને પગલે ઝડપી પાડ્યા છે પોલીસે બંને આરોપીઓને હિમાચલ પ્રદેશ પોલીસ કર્યા જ્યારે બંને આરોપીઓને આધાર ઓળખ પુરાયા પુરાવા વગર ફાર્મ હાઉસમાં રૂમ ભાડે આપ્યો હતો અને ફાર્મ હાઉસ સંચાલક ભીખા મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી પણ છે જામનગરની જીજી હોસ્પિટલમાં મહિલા તબીબ અને સિક્યુરિટી આમને સામને આવ્યા છે એક્સ મેન અને મહિલા તબીબની ગાડી પાર્ક બાબતે બોલાચાલી થઈ હતી સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે અમદાવાદના સનાથલ બ્રિજ નજીક એપ્રિલ મહિનામાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે પાંચ આરોપીઓએ યુવકની હત્યા કરી હતી અને જે પૈકી ત્રણ આરોપીઓને પાડવામાં સફળતા મળી છે હત્યાના કેસમાં બે આરોપીઓ હજુ પણ પોલીસ દૂર છે એપ્રિલ મહિનામાં સનાથલ બ્રિજ નજીક નગ્ન હાલતમાં યુવકનો મૃતદેહ મળી આપ્યો હતો મૃતક મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને આ ગુનામાં ફરાર બે આરોપીઓએ હત્યાના પુરાવા નાશ કરવામાં મદદ

વ્યવસાય કરતી હતી અને એ પ્રવૃત્તિ સરળતાથી કરી શકે એટલે આ ગુનાના જે આરોપી છે પાંચે જણા એમને આડકતરી રૂપે મદદ કરતા હતા એટલે મરનાર જે પપ્પુ જે છે એણે પણ આ જ પ્રકારનો પોતાનો આર્થિક લાભ મેળવવા માટે છોકરીઓ સાથે પણ બોલાચાલી કરેલી અને આરોપીઓ સાથે પણ બોલાચાલી થઇ ગઈ